એક મહત્વના સમાચાર ભાવનગરથી, જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કનુ કલસરિયા સાથે મુલાકાત કરી છે. કનુ કલસરિયા ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ભાવનગરથી આ મોટા સમાચાર, જ્યાં ભાજપમાં જોડાય તેવી અટકળો છે. તો સી આર પાટીલ સાથે બંધ બારણે કનુ કલસરિયાની મુલાકાત થઈ છે. કનુ કલસરિયા પહેલાં ભાજપમાંથી ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ તેમની આજે આ મુલાકાત છે. સંવાદદાતા અજીત ગઢવી ફોનલાઇન પર છે. અજીત, જણાવશો કનુ કલસરિયાની બંધ બારણે સી આર પાટીલ સાથેની આ બેઠક શું છે, વધુ માહિતી? જી, વાત કરવામાં આવે તો જે રીતે કોંગ્રેસના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે, તે પ્રમાણે ભાવનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીનું અગાઉમાં બહુ મોટું નામ કહી શકાય અને ભાવનગર સમગ્ર વિસ્તારની અંદર પણ બહુ મોટું નામ કહી શકાય એવું ડોક્ટર કનુભાઈ કલસરિયા હવે ભાજપમાં જોડાય તેવી અત્યાર સુધી એવા સંકેતો તો હતા, પરંતુ હવે નક્કી થઈ ગયું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મહુવા કનુભાઈ કલસરિયાની મુલાકાત થઈ ગઈ છે. જોકે આ સમગ્ર મુલાકાત સંપૂર્ણપણે ખાનગી રાખવામાં આવી હતી, પરંતુ મુલાકાત જે થઈ છે તે જાહેર થઈ ચૂક્યું છે. એટલે એનું એક વાત પાકી છે કે કનુભાઈ કલસરિયા કોંગ્રેસ છોડીને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. અને જોડાશે એની પાછળનું કારણ આખી ચેનલ છે. કનુભાઈ કલસરિયા, અમરીશ ડેર અને અર્જુનભાઈ સાથેનું આખું ઓપરેશન એક સાથે થયું હોવાનું જાણવા મળે છે. અને આ આખું ઓપરેશન ભાવનગરના જ એક જગ્યાએથી થયું હોવાના પણ સંકેતો મળી રહ્યા છે, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. પરંતુ આનાથી ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ ચર્ચા કરી રહ્યા છે. કારણ કે કનુભાઈ કલસરિયા આમ આદમી પાર્ટીમાં પણ જઈ આવ્યા છે, કોંગ્રેસમાં પણ જઈ આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર નેતા હતા અને જે તે સમયના મુખ્યમંત્રીઓ પણ તેમનો ખૂબ આદર કરતા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું નુકસાન કરવામાં તે બહુ સાચા નેતા છે, સારા નેતા છે, વાસ્તવિક નેતા છે તેવી ઓળખ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી ખૂબ જ એમની એના સામે નેગેટિવ કામ કર્યું છે. ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવાહમાં કનુભાઈ કલસરિયાનું ભળી જવું બહુ મોટું આશ્ચર્યજનક બાબત છે. કારણ કે કાયમ ખેડૂત નેતા ગણવામાં આવે છે, ખેડૂતો માટે લડાઈ કરી છે. કનુભાઈ કલસરિયા વિસ્તારના બહુ મોટા ખેડૂત આગેવાન પણ ગણવામાં આવે છે. ત્યારે અત્યારે પ્રવાહમાં ભળી જતા ભારે આશ્ચર્ય છે. અને આનાથી ભાજપને શું ફાયદો થશે તે મોટો સવાલ છે. કોંગ્રેસને તો કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તેવું લાગતું નથી અત્યારે. બિલકુલ અજીત, સમગ્ર માહિતી બદલ આભાર. તો એક વરિષ્ઠ નેતા કનુભાઈ કલસરિયા છે, તેમનો ખૂબ જ મોટો રાજકીય તેમનો આ રેકોર્ડ છે અને ત્યારબાદ હવે તે ભાજપમાં જોડાય તેવી શક્યતા